नमस्कार विद्यार्थी मित्रों, हूँ चौधरी जिग्नेश वशिष्ठ जेनेस स्कूल बाबेन, गुजराती माध्यम में हूँ चित्र शिक्षक तरीके फरज बजावू छू। तो आज धोरण चार नी अंदर क्राफ्ट वर्क पतंग चगावतो छोकरो अने कुदरती दृश्य अहीं आपणने देखाई रह्युं छे, तो ये आपणे चित्र अहीं बनावानुं छे। तो जुओ विद्यार्थी मित्रों, अहीं देखाई रह्युं छे आपणने के मेगेजीनना नक्कामां रंगीन कागळो अथवा गूटेला रंगीन कागळोनी मददथी अहीं पतंग चगावतो छोकरो अथवा कुदरती दृश्यनुं कोलाज वर्कनो कोलाज बनावती वखते रंगीन कागळने हाथथी फाड़वुं, એટલે કે હાથથી ફાડવાનું છે, આપણે કોઈ પણ કાતર કે કટર કંઈ પણ લેવાનું નથી। રંગીન કાગળો ચોટળ અગુંદર કે ફેવિકલ સાચવીને વાપરો। તો કે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કામ કરવાનું છે। તો જુઓ અહીં આપણને એક કુદરતી દ્રશ્ય આપવામાં આવેલું છે, તો એની અંદર આપણે આ રીતે પેપર લેવાનું છે। તો પેપર ધારો કે આપણે હવે અહીં વૃક્ષનું આ એક આકાર છે વૃક્ષ, તો એને આપણે કાતરથી ફાડવાનું નથી, આ રીતે આપણે હાથથી જ ફાડીને આકાર આપણે તૈયાર કરવાનું છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઓકે આ તૈયાર આ વૃક્ષ દેખાઈ રહ્યું છે આપણને, અહીં વૃક્ષનો આકાર તૈયાર છે। એક બીજું પણ આપણે આ રીતે અહીં આકાર બનાવી શકીએ, આ રીતે તમારે આ રીતે કટિંગ કરવાનું છે। કાતર કે કટરનો ઉપયોગ કોઈ પણ જાત પ્રકારનો કરવાનો નથી, સીધે સીધે હાથથી જ આપણે કામ કરવાનું છે। તો આ રીતે ઓકે આ એક મારા વૃક્ષ તૈયાર આ રીતે। આ રીતે જ કામ કરવાનું, આપણે કાતરનો ઉપયોગ કરવાનો નથી। ઓકે, તો આ રીતે સરસ મજાનું આપણે થડ પણ બનાવી શકીએ હે। આ રીતે આપણે થડને પણ આ રીતે બનાવી શકીએ। ઓકે, તો આ વૃક્ષ આપણા તૈયાર, ઓકે આ વૃક્ષ તૈયાર આ રીતે આપણે ચોટાડી દેવાના છે। પછી હવે આપણે બીજું જોઈએ, સૂર્ય કે આ તે તો આપણે સૂરજની અંદર પણ આ રીતે કોઈ પણ કલર લઈને ગોળ આકાર આપણે આ રીતે આ સૂરજ દાદા। હવે આપણે વાદળ બનાવવાના છે, તો વાદળની અંદર પણ આ રીતે થોડું આપણી રીતે ક્રેસી કરીને આપણે હાથથી જ ફાડીને પણ વાદળ બનાવી શકીએ। ઓકે, તો આ રીતે જ ઓકે આ વાદળ આ રીતે તમારે સરસ મજાનું કુદરતી દ્રશ્ય અથવા પતંગ ચગાવતો છોકરો આ રીતે તમારે કોલાજ વર્ક બનાવીને ફેવિકોલ અથવા ગુંદરથી સરસ મજાનું ચોટાડીને આ રીતે કામ કરવાનું છે। તમને અહીં દેખાઈ જ રહ્યું છે, તો આ રીતે સુંદર મજાનું તમે કુદરતી દ્રશ્ય બનાવી શકશો। તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે હવે આપણે કઈ રીતે કોલાજ વર્કનું કામ કરવાનું છે। તો ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ।